વિશ્વમાં પ્રદૂષણના કારણે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ વધી રહી છે ત્યારે આ માટે નક્કર પ્રયત્નો કરવા માટે આજરોજ વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત યુવક બોર્ડ વડગામ તાલુકા તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હિતેશભાઈ ચૌધરી, સિદ્ધરાજસિંહ રાજપૂત, નીતિનભાઈ પટેલ, જયેશભાઈ પ્રજાપતિ, કાળુભાઈ બિહારી, સામંતસિંહ સોલંકી હાજર રહ્યા હતા અને આજના સમયમાં આ કાર્યક્રમ કેમ મહત્વનો છે તેના ઉદાહરણો આપીને સમજાવવામાં આવ્યા હતા. આપણી ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનો ઘણો મહિમા આવેલો છે અને આપણા સાહિત્યમાં પણ પ્રકૃતિનું અદ્ભુત વર્ણન થયેલું છે. આજના આ કાર્યક્રમમાં 300 વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જેમાં બદામ, આંબો, લીમડો, મહેંદી, ગુલમહોર, નીલગીરી વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. અને આ પ્રસંગે પહેલા વૃક્ષોનું કંકુથી તિલક કરીને પૂજન કર્યું હતું અને નારાયણ ઉપનિષદ એ વેદમાં રહેલું પ્રતીક તરફ જોવાનો દ્રષ્ટિકોણ સમજાવતા મહત્વનું એક ઉપનિષદ છે, જે જીવનમાં પ્રકૃતિનું મહત્વ સમજાવે છે. અને આજે હોસ્પિટલના સ્ટાફે વૃક્ષોને દત્તક લઈને વર્ષ દરમિયાન તેની જાળવણી કરવાનો સંકલ્પ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવક બોર્ડના સંયોજક ડીવી સોલંકી અને રાકેશ ચૌધરીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું અને રેફરલના ડોક્ટર અધિક્ષક અનિલભાઈ ડાભી અને તેમના હોસ્પિટલ સ્ટાફ પણ પૂરી રીતે સહયોગી બનીને સાથ સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.